છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલ એમડીઆઈ સંકુલની ખત્રી વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાના ચોથા વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં છોટાઉદેપુર જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળ વૈજ્ઞાનિકોએ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ આધારિત પોતાની કૃતિઓ પ્રદર્શનમાં રજૂ કરી હતી. જ્યારે આ વિજ્ઞાન મેળામાં સાંસદ રામસિંહ રાઠવા, ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અને નાયબ કલેક્ટર ડોક્ટર મુકેશ પટેલ તથા મામલતદાર એનએફ વસાવા સહિતના અગ્રણીઓએ પણ મુલાકાતે આવી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા. પંચોલી અને અમે છે સનરાઈઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તરફથી. અમારી કૃતિનું નામ છે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઓફ ઇથેનોલ. અમે આ વિજ્ઞાન મેળામાં આવ્યા છે જે ખત્રી સ્કૂલમાં યોજાયેલ છે. આ વિજ્ઞાન મેળામાં અમને તેની યોગ્યતા સમજ પડી કે જે અમે ભણીએ છીએ, તો આ જે પણ વિજ્ઞાન મેળા થતા હોય છે તે વધારે અને વધારે સ્તર પર થવા જોઈએ, જેનાથી અમે અમારા વિચારોને અહીંયા પ્રેક્ટિકલી લાવી શકીએ અને અમારી ક્રિએટિવિટી અમે બધા તરફ પ્રેઝન્ટ કરી શકીએ. તો તેથી આ ખૂબ જ ફાયદાકારક છે અને આ અહીંયા યોજાવું ખૂબ જરૂરી છે. આજ રોજ બોડેલી ખાતેની ખત્રી વિદ્યાલયમાં ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ ની ઉદઘાટન થયું. બાળકોએ દરેક આજુબાજુ વિસ્તારમાંથી આવેલા બાળકોએ પોતાની કૃતિઓ રજૂ કરી છે. ગણિત અને વિજ્ઞાન અને પર્યાવરણમાં વિજ્ઞાન એ કેટલું ઉપયોગી થઈ પડે એ બાબતમાં આપણને માર્ગદર્શન આપતી અહીંયા કેટલીક કૃતિઓ છે. આજના પ્રસંગે જે બાળ વૈજ્ઞાનિકો ભાગ લીધો છે તેઓને હું શુભેચ્છા પાઠવું છું. આજરોજ છોટાઉદેપુર જિલ્લાનું ચતુર્થ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક વિભાગ બોડેલી મુકામે યોજાયું, જેમાં છોટાઉદેપુર જિલ્લાની સૌથી બેસ્ટ 50 કૃતિઓનું પ્રદર્શન યોજાયું, જેમાં 30 પ્રાથમિક વિભાગ અને 20 માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગની કૃતિઓનું પ્રદર્શન યોજાયું, જેમાં છોટાઉદેપુર જિલ્લાના સંસદ સભ્ય, ધારાસભ્ય, માનનીય ડીઓ સાહેબ વગેરે ઉપસ્થિત રહ્યા. પ્રદર્શનમાં બાળકોએ પોતાનો બેસ્ટ આઈડિયા રજૂ કર્યો અને આ બાળ વૈજ્ઞાનિકોને મહાનુભાવોએ તથા ખત્રી વિદ્યાલય ટ્રસ્ટી મંડળે તથા ગામના અગ્રણીઓએ વધાવી લીધા અને તેમને ભવિષ્યમાં એપીજે કલામ, વિક્રમ સારાભાઈ, સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા બને તેવી શુભકામનાઓ પાઠવી.